મારા માર્ગદર્શનની અંદર મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવ્યે અલગ અલગ કેસ લઈ અને એવી બહેનો કે જેમના પતિનું અવસાન થયું છે અને ખાસ એવી બહેનો કે જેના પતિનું અવસાન કોરોનાના સમયમાં થયું છે એવી બહેનો સાથે વાતચીત કરી અને એમની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન એક કરવામાં આવેલો હતો. હવે આમ જોઈએ તો સ્ત્રીઓની આમ પણ બહુ બધી સમસ્યાઓ હોય છે, તો ખાસ કરીને એવી વિધવા બહેનો કે જે કેવી સમસ્યાઓ અનુભવે છે, તો જે સમસ્યાઓ અમારી સામે આવી તો જે જાણી અને આપણને આશ્ચર્ય અને દુઃખ બંને થાય કે સૌથી પહેલા તો આજે બહેનો જે છે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારનું શારીરિક, માનસિક અને સામાજિક શોષણનો ભોગ એ બહેનો બની રહી છે. એમના બાળકો જો નાના હોય તો એ બાળકોને ભણાવવા માટેનો ખર્ચ એ નથી હોતો, સાથે સાથે એના આર્થિક જે ભારણ છે, આર્થિક સંકળામણના કારણે બહેનોને જે છે કોકની પાસે જો હાથ લાંબો કરવો પડે તો બહેનો પાસે ખૂટી અને અનિચ્છનીય અને અક્ષોભનીય જે છે માંગણીઓ થતી હોય. સાથે સાથે બેન જે તકલીફ જે બહેનોને હતી કે જ્યારે એમના પતિ જીવતા હતા ત્યારે એમનું જે આર્થિક વ્યવસ્થાપન હતું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હતું, એની કોઈ પણ જાણ એ બહેનોને ન હોવાથી, જ્યારે એ બહેનો એ પોતે વિધવા થઈ ત્યારે એનું જાણ ન હોવાથી કોઈ વ્યક્તિ આવી અને એમની પાસેથી પૈસા માગી જાય કે તમારા પતિ અમારી પાસેથી પૈસા ઉધાર લીધેલા અથવા હતા, તમારે અમને પૈસા દેવાના છે, તો એની જાણે કોઈ પણ એને ન હોવાથી ક્યારેક આર્થિક શોષણ અથવા તો આર્થિક ભારણ પણ બહેનો જે છે અનુભવતી હતી. યુવાન જો બાળકો હોય તો એ બાળકો વૃદ્ધ માને અથવા તો એ વિધવા માને ઘરમાં રાખવા માટે તૈયાર ન હોતા, સાથે સાથે ઘરના કુટુંબીજનો પણ આ વિધવા બહેનોને યેન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક કનડગત અને હેરાનગતિ એમને થતી હોય એવું આ બહેનોએ અમારી સમક્ષ એ સ્વીકારેલું હતું. મનોવિજ્ઞાન ભવનની અંદર ઘણા બધા સર્વે જે છે કરવામાં આવેલા હતા. ઓલમોસ્ટ 126 જેટલા સર્વે મનોવિજ્ઞાન ભવનમાં થયા, પણ એમાં એવી બહેનો કે જે વિધવા હતી અને એમાંથી બે બહેનો કે જે અમારી પાસે કાઉન્સેલિંગ માટે આવેલી, તો ત્યાં આ એ બહેનોને મળ્યા પછી વિચાર આવ્યો કે જો બે બહેનો અહીંયા આવે છે તો એ લોકોની આવી સમસ્યા હોય તો બીજી તો એવી કેટલી બહેનો હશે કે જે વિધવા હશે તો એની કેવી સમસ્યાઓ હશે. તો વિદ્યાર્થીઓ મારફત અમુક વિધવા બહેનોનો કોન્ટેક્ટ કરી જે અમારા કોન્ટેક્ટમાં હતા એમને સામેથી ફોન કરીને કે ભાઈ તમે કેવી સમસ્યા અનુભવો છો, તો એ સમસ્યાને સમાજ તરફ લાવવાનો, સમાજની સમક્ષ લાવવાનો એક પ્રયત્ન એ અમારા દ્વારા કરવામાં આવેલો. જેટલી આપણે અહીંયા જોઈએ છીએ અત્યારના કે કોરોનાને કારણે ઘણા બધા લોકો નું અવસાન થતું હોય છે, પરંતુ જ્યારે ઘરના મોભી જે કમાનાર વ્યક્તિ છે એનું અવસાન થાય છે ત્યારે તેમની જે ધર્મપત્નીઓ હોય છે એમના પર ઘરની જવાબદારીઓ આવી જતી હોય છે, આર્થિક અને સામાજિક બધી જ પ્રકારની જવાબદારીઓ આવી જતી હોય છે. તો અમે આ માટે એ જે કોરોનાને કારણે જેના પતિ અવસાન પામ્યા છે એવી સ્ત્રીઓનો ઉપર ઘણી ઘણી સ્ત્રીઓ સાથે વાતચીત કરી છે અને એમને કાઉન્સેલિંગ કર્યું છે. તેમાં ઘણા બધા એવા કિસ્સાઓ હતા, દાખલા તરીકે એક બેન હતા કે જેમને 7 વર્ષની દીકરી છે અને એમને એક છોકરો છે જે કોલેજના પ્રથમ વર્ષમાં છે. હવે અત્યાર સુધી ઘરની બધી જ વ્યવસ્થા પરિસ્થિતિ સારી હતી, બધું બરાબર ચાલતું હતું, પરંતુ કોરોનાને કારણે હોસ્પિટલનો ખર્ચ થયો હોય, ઉપરાંત ઘણી બધી બીજી વસ્તુઓમાં પરિવર્તન આવી જતું હોય છે જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ અવસાન પામે છે ત્યારે. તો આવી પરિસ્થિતિમાં હવે એવું થયું છે કે બેનને ઘરે ટ્યુશન ક્લાસ ચલાવે છે અને એમનો જે દીકરો, જે અત્યાર સુધી એવું જ હતું કે બાળકો ખાલી ભણવા પર ફોકસ કરે અને એના ફ્યુચર બનાવે, પરંતુ હવે એમના બાળકો પણ સતેજ થઈ ગયા છે. એ લોકો જાતે સમજી ગયા છે કે હવે અમારે દરેક શોખ અમે પૂરા નહીં કરી શકીએ, અમારે થોડો કાપ એમાં મૂકવો પડશે. એટલે એમનો છોકરો છે એ પણ ભણવાની સાથે ઓનલાઈન થોડી નાની એવી જોબ કરી રહ્યો છે. એટલે ભણવાની સાથે બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરતા એવું જાણવા મળ્યું કે એમની પણ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવે છે. આ સિવાય અમે એક બેન એવા હતા કે જેમના દીકરાની ઘરે પણ બે દીકરા છે, એમના સસરા જીવે છે, પરંતુ એમના હસબન્ડ એમનું કોરોનાને કારણે અવસાન થઈ ગયું છે. તો આવી પરિસ્થિતિમાં એવું એમને વ્યથા જણાવી કે મારો દીકરો છે એ એમના પરિવાર સાથે મતલબ સાથે જ રહે છે, પણ છતાં એમના પરિવારની જવાબદારી એની સાથે એમની માથે હોય છે, એટલે એ વધારે ધ્યાન નથી આપી શકતો. એમના સસરા છે એ વધારે એજ છે એમની, એટલે એમના સ્વાસ્થ્યની, એમની દવાઓની, આર્થિક તમામ બાબતોની જવાબદારી એમના પર આવી ગઈ છે. તો ક્યારેક એમને એવું થાય છે કે બધા હોવા છતાં પણ એકલાપણું લાગે છે, કારણ કે જે હસબન્ડની જે ખોટ છે એ ઘરના સભ્યો અન્ય એ પૂરી ના કરી શકે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.